ઈડર સર્વપ્રતાપ હાઈસ્કૂલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ રક્તદાન શિબિર યોજાઈ રેડ્સ ગ્રુપ ઈડર તેમજ ઓર્થોપેડિક હોસ્પિટલ ઈડર દ્વારા ડોક્ટર રોહિત ચૌહાણની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ તથા રક્તદાન શિબિરનું ઈડર સર્વપ્રતાપ હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું રેડ્સ ગ્રુપ ઈડર અને શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ ઈડર દ્વારા ડોક્ટર રોહિત ચૌહાણની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે ઈડર સરપ્રતાપ હાઈસ્કૂલ ખાતે ઈડર શહેર સહિત તાલુકાના ગરીબ પરિવારોની નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ તથા રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર રોહિત ચૌહાણની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ડોક્ટર રોહિત ચૌહાણના પરિવારે તેમજ કેમ્પમાં ઉપસ્થિત રહેલા સેવાભાવી ડોક્ટરે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રવિવારને દિવસે યોજાયેલ નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પમાં ઈડર શહેર તેમજ આજુબાજુના સેવાભાવી પ્રજાએ કેમ્પમાં હાજરી આપી હતી નિઃશુલ્ક નિદાન કેમ્પમાં ફિઝિશિયન જનરલ સર્જન ગાયનેક લેપ્રોસ્કોપિક સર્જન ડેન્ટલ સર્જન એમડી મેડિસિન ગાયનેકોલોજિસ્ટ ફિઝિયોથેરાપિસ્ટ કાન નાક તથા ગળાના સર્જન એમડીએસ ડેન્ટલ સર્જન અને આંખના રોગને લગતી બીમારીની સારવાર કરવામાં આવી હતી કેમ્પમાં આશરે 15 જેટલા ડોક્ટરોએ તબીબોએ સારવાર પૂરી પાડી હતી રવિવારે યોજાયેલ નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પમાં આશરે 1000થી પણ વધારે લાભાર્થીઓએ અલગ અલગ બીમારી અને અલગ અલગ સારવારનો લાભ લીધો હતો ઈડર પ્રજાકીય વિદ્યોત્તેજક સમિતિ સંચાલિત સરપ્રતાપ હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થી ડોક્ટર રોહિત ચૌહાણની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે હાઈસ્કૂલમાં નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ તથા રક્તદાન શિબિરનું આયોજન કરાતા સ્કૂલના પ્રિન્સિપાલ શિક્ષકગણ તેમજ ટ્રસ્ટીઓએ હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીને યાદ કરી ડોક્ટર રોહિત ચૌહાણને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઈડર પ્રજાકીય વિદ્યોત્તેજક સમિતિ સંચાલિત હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તેમજ ટ્રસ્ટીઓએ રેડ્સ ગ્રુપ ઈડર શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ ઈડર તેમજ ડોક્ટર રોહિત ચૌહાણના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો ઈડર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ તથા રક્તદાન શિબિરમાં ઈડર શહેર સહિત ઈડર તાલુકાના લાભાર્થીઓએ નિદાન કેમ્પની મુલાકાત લઈ અલગ અલગ સારવારની તપાસ કરાઈ હતી નિદાન કેમ્પમાં સારવારની સાથે સાથે લાભાર્થીઓને દવા પણ મફતમાં આપવામાં આવતા લાભાર્થીઓએ રેડ્સ ગ્રુપ ઈડર શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ ઈડર તેમજ ડોક્ટર રોહિત ચૌહાણના પરિવારનો આભાર માન્યો હતો